કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુઝ ઓફ એપોસ્ટ્રોફી એસ એટલે કે માલિકી દર્શાવે છે તે ને આપણે એપોસ્ટ્રોફી એસ તરીકે, એટલે આપણે મહત્વનો વસ્તુ આ એસ છે. શું છે આ એસ? તો ચાલો આપણે સમજીએ કે કોઈ વસ્તુ કોઈ વ્યક્તિની માલિકીની છે તે દર્શાવવા માટે જે તે વ્યક્તિના એટલે કે માલિકીના નામની પાછળ એપોસ્ટ્રોફી એટલે કે આ એસ છે તેને શું કહેવાય? એપોસ્ટ્રોફી એસ, તેનો ઉપયોગ કરવામાં આવે છે. આપણને ઉદાહરણ બે આપેલા છે તે આપણે સમજીએ. આમાં છે રાહુલ હેઝ અ મોટરસાયકલ એટલે કે રાહુલ પાસે મોટરસાયકલ છે. આપણને ઉપરોક્ત વાક્યોમાં મોટરસાયકલની માલિકી રાહુલની છે જેને આપણે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરી નીચેના પ્રમાણે લખીશું. એટલે કે આમાં શું કીધું છે? રાહુલ હેઝ અ મોટરસાયકલ એટલે કે રાહુલ પાસે મોટરસાયકલ છે, એટલે મોટરસાયકલ કોની થઈ? રાહુલની. એટલે કે આપણે એને કેવી રીતે લખવાનું? તો રાહુલ્સ મોટરસાયકલ એટલે કે રાહુલની મોટરસાયકલ, આવું કહેવાય. અહીં આપણે રાહુલની મોટરસાયકલ છે તેમ કહેવા માટે આપણે એસ વાપરીશું. એટલે કે આપણને જો આવી રીતે જ અહીંયા એસ કર્યો છે ને એટલે એને એપોસ્ટ્રોફી એસ કહેવાય. જો અહીં શું છે? ધીસ ઇઝ રાહુલ્સ મોટરસાયકલ એટલે કે આ રાહુલની મોટરસાયકલ છે. જો તેવી જ રીતે આપણે બીજું ઉદાહરણ સમજીએ કે સીમા હેઝ અ વોટર બોટલ એટલે કે સીમા પાસે વોટર બોટલ છે. એવી જ રીતે જો આપણે રાહુલનું જેવું બનાવ્યું હતું તેવી જ રીતે આપણે આ વાક્ય છે ઉપરનું એમાં આપણે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરીને જો બનાવવું હોય તો નીચે પ્રમાણે બનાવવાનું. કેવી રીતે? તો સીમાસ વોટર બોટલ એટલે કે આ સીમાની વોટર બોટલ છે એવું કહેવાય. આપણે આ ખાલી આટલું કહીએ કે સીમાસ વોટર બોટલ એટલે કોઈ પણ વ્યક્તિને ખબર પડી જાય કે આ બોટલ સીમાની છે. અહીં આપણે સીમાની વોટર બોટલ છે તેમ કહેવા માટે આપણે શેનો ઉપયોગ કર્યો? એસ, બરોબર ને? કર્યો ને આપણે અહીંયા એસનો ઉપયોગ. તો શું થાય? ધીસ ઇઝ સીમાસ વોટર બોટલ, આવું વાક્ય પણ બને. જેમ આપણે અહીંયા રાહુલ બનાવ્યું હતું ને ધીસ ઇઝ રાહુલ્સ મોટરસાયકલ, તેવી જ રીતે આપણે અહીં ધીસ ઇઝ સીમાસ વોટર બોટલ એટલે કે આ સીમાની વોટર બોટલ છે એવું વાક્ય બને. આમ આપણે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરીને વ્યક્તિ અને વસ્તુ વચ્ચેનો માલિકીનો સંબંધ દર્શાવી શકીએ છીએ. શેનો સંબંધ દર્શાવી શકીએ? માલિકીનો. તેવી જ રીતે જો અહીં શું છે? રેશમાસ ફ્રોગ એટલે કે આ કોનો ફ્રોગ છે? રેશમાનો ફ્રોગ છે. અહીં જો પુરોહિત ન્યૂ હાઉસ, આ કોનું નવું મકાન છે? પુરોહિતનું, એટલે અહીંયા પુરોહિત એવું થયું છે. અહીં શું છે? રહીમ્સ સ્માર્ટફોન, રહીમનું સ્માર્ટફોન છે. તો બાળકો આવી જ રીતે કોઈ પણ વ્યક્તિની માલિકી દર્શાવવી હોય કોઈ વસ્તુ સાથે, શેની સાથે? કોઈ વસ્તુ સાથે. ધારો કે હું એમ કહું આ મારી પેન છે, તો હું આને એવું કહું ધીસ ઇઝ માય એટલે કે મારી પેન. કહું મારું નામ જ્યોતિ છે અને આ જ્યોતિની પેન છે. કોઈ એવું કહે કે આ જ્યોતિની પેન છે તો શું કહેવાય? ધીસ ઇઝ જ્યોતિસ પેન. ખ્યાલ આવ્યો? આવી રીતે આવા વાક્ય બનાવાય. એટલે કે આપણે એપોસ્ટ્રોફીનો એસનો ઉપયોગ શેના માટે થાય છે? તો માલિકી દર્શાવવા માટે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ થાય છે. કોઈ વ્યક્તિ હોય,
અને કોઈ વસ્તુ પડી હોય એ બંનેનો સંબંધ, એ બંનેની વસ્તુનો જે માલિકી દર્શાવાય એટલા માટે આપણે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ થાય છે. તો આપણે આના પરથી આગળ ઘણા બધા વાક્યો અને તેના પ્રશ્નો બધું શીખીશું.